પાણી પકડવાથી ભગવાનનો સુદર્શન જ છોડાવી શકે. સુદર્શનનો એ કરતા શુભ દર્શન, પવિત્ર દર્શન. પવિત્ર દર્શન જ વ્યક્તિને મુક્ત કરી શકે. પવિત્ર દર્શન વાળાને મુક્તિ માગવાની જરૂર પણ ન રહે, અંદરથી હોય જ મુક્ત એ કરતો, એ પોઝિશન પર પહોંચી આપે. એ નરસિંહ તો કઈ એમ જ નહીં બોલ્યો હોય કે હરિના જન તો મુક્તિનું માગે, માગે જન્મો જન્મ અવતાર, નિત્ય કથા નિત્ય કીર્તન ઓછો અને નિરખો આનંદ કુમાર. સહજ મુક્તિ, સહજ હરેક હાથીને જયારે કોઈ આશરો ન રહ્યો, હાથીઓનો ભરોસો કામ ન લાગ્યો, હાથડીઓનો ભરોસો કામ ન લાગ્યો, પોતાના પર બળ હતું એ હતું એટલું વાપરી લીધું અને થોડીક જયારે સૂંઢ બાકી રહી અને પછી એમ થયું કે હવે વાત પૂરી થાય છે અને એ વખતે જે કમળ ઉપાડીને ભગવાનને અર્પણ કરે છે અને હૃદયમાંથી જયારે બોલે છે. સવારમાં આપણે એ જરાક સીટવા પૂરતો એ પ્રસંગ લીધો હતો કે ચાવી તાળાના અંતકરણમાં પહોંચે ત્યારે તાળો ખુલે, ચાવી તાળાના આંતરડા પાસે પહોંચે ત્યારે તાળો ખુલે, આંતરડામાં ન પહોંચે ત્યાં સુધી તાળો ન ખુલે. પછી કોઈ ભાંગી નાખે એ અલગ વાત છે, તોડી નાખે તાળો જાય હાથમાં, બાકી ચાવી અંતકરણ સુધી પહોંચવી જોઈએ. એમ વેદો વાંચે, શાસ્ત્ર વાંચે, કથા કીર્તન કરે, પણ અંતકરણ સુધી જ્યાં સુધી પેલી બાબતો નથી પહોંચી ત્યાં સુધી મેળ નો. એટલે હાથીએ અંતકરણ થી પછી પોકાર કર્યો અને પછી રા કે તા છોડાવી અને મો પેલા ગજરાજ પેલી ગોલી લગત હે ને પીછે હોત ગવાજ, રા કે તા છોડાવ્યો અને મો પેલા ગજરાજ. પછી રામ બોલ્યો હાથી, એમાં એ હાથી રા બોલ્યો અને મો બોલાય ત્યાં સુધી ભગવાન આવી ગયો હતો અને ભગવાન ત્યાં લક્ષ્મીજી પૂછતા હતા ક્યાં જતો હતો કે હા શબ્દ લક્ષ્મી સુન્યો અને થઈ સુન્યો ગજરાજ, હું હા લક્ષ્મીજીએ સાંભળ્યો અને ભગવાન થી બોલે ત્યાં સુધી હાથી પાસે ભગવાન આવી ગયા હતા. પણ એક ભક્તે બહુ સારો અર્થ કર્યો કે હાથીનો ભગવાને ઉદ્ધાર કર્યો પણ પેલા ઉદ્ધાર થયો મગર, પેલા ચક્રનો ઘા મગર પર કરવામાં આવ્યો, મગર બીજી જાતનો એક જોડ જોડ પર ઘા કરવામાં આવ્યો, પેલું માથું જોડનું ગયું અને કોઈએ કહ્યું કે પ્રાર્થના હાથીએ કરી, ભગવાન દોડ્યો હાથી માટે, ગોલી પેલા લાગી અવાજ પાછળથી થાય એટલી ઝડપથી ભગવાન આવ્યો. પણ પેલા જોડનો ઉદ્ધાર થયો એનું શું કારણ? તો કે અંતકરણમાંથી ભગવાનની પ્રાર્થના કરનાર જે હાથી, જે ભગવાનનો ભક્ત છે, એનો પગ જોડે પકડ્યો હતો, માટે ભગવાનના ભક્તનો પગ એના મોઢામાં હતો, એટલે જોડનો પેલા ઉદ્ધાર થઈ ગયો કે જે પરમાત્માને પ્રાર્થના કરતો હતો, ઈશ્વરને જે બોલાવવાની ફરજ પાડતો હતો એના માટે એનો પેલા ઉદ્ધાર થયો. હારે કો હરિનામ અને જીવનમાં અમુક રીતે અર્થની જે દિશામાં સવળા જઈએ તો એ સમજાય કે અમુક રીતે જીવનમાં હારવું જરૂરી ખરું. હાર્યા પછીના જે સવાદ છે, હારવાની રીતે હારવું ભૂત સવાદ. મહારાજા પરિષદ શ્રીમદ ભાગવતનું પ્રસિદ્ધ પાત્ર, જેના માટે સુખદેવજી જેવા મહા દિગંબર યોગની ટોચ પર બેઠેલા વ્યક્તિને કથા કરવાની ફરજ પડી હતી. એ પરિષદ મહારાજ આખી દુનિયાને તો જીત્યો પણ ખુદ કલિકાલને એને સજા કરી, કલિકાલને ખુદ એને પકડ્યો અને એની જીત ત્યાં સુધી આગળ વધતી ગઈ. ગામડો તાલુકો જિલ્લો એ ખંડને એમ નહીં, ખુદ કલિકાલ, કલિકાલ નહીં વ્યક્તિ જીત્યો. પણ એ જીતતા જીતતા જીત એને ક્યાં પહોંચી? છેવટે પાંડવોનો પૌત્ર જેના રક્ષણ માટે ભગવાનને ઉતરાના ગર્ભની અંદર ઉતરવું પડે, પેટની અંદર ઉતરી અને જેનું રક્ષણ કરવું પડે, એ દરજાનો માણસ કોઈ દી નહોતો ગયો ને શિકાર કરવા ગયો ને શિકાર ગયામાં ગયા પછી એ પાછો એટલો વિવેક ચૂક થયો, પાંડવોનો પૌત્ર અને મરેલો હરક ઋષિના ગળામાં વીંટે છે અને ઋષિ પર એને શંકા પડે છે
કે મારો આદર નથી કરતો અને ઋષિને હંમેશા પ્રણામ કરનારો વ્યક્તિ કેટલો અહમ એના મગજમાંથી જન્મ્યો છે અને એના હૃદયમાં કેટલો અહમ જાગ્યો છે કે મારો આદર કેમ નથી થતો. એ જીતે એને અવિવેક તરફ ધકેલ્યો અને પછીનો તબક્કો જે શરૂ થયો, ઋષિ પુત્રે જે શ્રાપ આપ્યો કે સાતમે દિવસે તને તક્ષક નાગ કરશે, એ હારે એને પાછો વળી પાછો પ્રગતિના અને પગથિયા એ એક જાટકે એને ઉપર ચડાવ્યો. એ શ્રાપ થતા સીધો એ વ્યક્તિ રાજપાટ છોડી અને ગંગા કિનારે આવ્યો અને ગંગા કિનારે 88,000 ઋષિઓ મળવા આવ્યા અને સુખદેવજી મહારાજ એને ત્યાં આવ્યા અને સીધો પરિષદ પોતાના જીવનનો મુખ્ય કાર્ય કરી શક્યો હાર્યા પછી. એવી રીતે નારદજી મોહ પ્રસંગમાં પણ આવું જ છે કે નારદજી જે વખતે હિમાચલની એક પવિત્ર ગુફા બાજુમાં જે ગંગા વહે છે ત્યાં વ્યાસ ગુફા છે અને વેદવ્યાસજીની ગુફાની બાજુમાં નારદજી જ્યારે સમાધિમાં બેસે છે, ગોસ્વામીજી લખ્યું છે, સુવિરત હરિ શ્વાસ ગતિ બાધી અને સહજ વિમલ મન લાગી સમાધિ. પરમાત્માનું દમણ કરતા નારદજીને જે શ્રાપ હતો એ ગતિએ ત્યાં અટકી ગઈ. શ્રાપની ગતિ ત્યારે એને હેરાન નહોતી કરી શકી, કારણ કે નારદ જ્યાં સુધી નારદપણામાં હોય ત્યાં સુધી એને શ્રાપ નડે. ત્યાં પછી નારદ પણ જ્યાં નારદજી ભૂલી ગયા છે ત્યાં શ્રાપ ન નડે, શ્રાપ એ હતો. શ્રીમદ ભાગવતની પ્રસિદ્ધ કથા છે કે બ્રહ્માજીએ દક્ષ પ્રજાપતિને જયારે હુકમ કર્યો, આદેશ કર્યો કે તારે સારી પ્રજા સર્જવાની છે, એમાં દક્ષ પ્રજાપતિએ પેલા 10,000 દીકરાઓને ઉત્પન્ન કરી કહ્યું કે તમે પેલા તપ કરો તો પ્રજા બળવાન થાય, તાકાતવર થાય, વડલાનો શીર, વડલાનું દૂધ માથામાં ભેળવી અને જટા બાંધવામાં આવતી હતી એ પરિસ્થિતિમાં રાવણ હારી ગયો અને ભગવાન રામ જીતી ગયા, કારણ કે ત્યારે તપ હતો. અને પછી ભગવાન રામ જયારે અયોધ્યાના મહેલમાં હતા અને લવકુશ જયારે જંગલની અંદર હતા ત્યારે લવકુશ જીતી ગયા અને રામની સેના હારી ગઈ, કારણ કે લવકુશ પાસે તપ હતું, તપસ્યા હતી, માટે જીત્યા. જ્યાં તપ ઘટ્યું કે પથ શરૂ થયું. દક્ષ પ્રજાપતિના 10,000 દીકરાઓને દક્ષ પ્રજાપતિ એમ કહ્યું કે તપ કરો અને પછી પ્રજા સર્જો. અને જ્યાં તપ કરવા બેસે છે ત્યાં નારદજીએ જોયા કે આ લોકો તપસ્યા ઊંચી જ કરશે, આમાં કોઈ નથી વાંધો, પણ જે વિચારધારા જેટલી શુદ્ધતાથી તપ કરી શકે એમ છે તો આમાંથી તો સીધો ભગવાન મળી શકે એટલે એટલી તાકાત આ લોકો ધરાવે છે, તો આનો જરાક નિશાન બરાબર ગોઠવી દઉં એવી વિચારધારાથી નારદ નો અર્થ એવો થાય જેનું રદ ન થાય નારદ.